नमस्ते स्टूडेंट्स, इन लास्ट वीडियो आई एक्सप्लेन ईमेल टॉपिक फ्रॉम दिस चैप्टर नंबर 2. नाउ आई एम गोइंग टू एक्सप्लेन न्यू टॉपिक एफटीपी एंड एचटीटीपी. फर्स्ट आई एम एक्सप्लेनिंग एफटीपी फाइल ट्रांसफर प्रोटोकॉल. FTP stands for File Transfer Protocol. We already talked about FTP. That was in TCP/IP and in OSI layer. अपने OSI layer पर TCP/IP में FTP आवे छे. ये बात करी गया था. File transfer करवा माटे use थाई छे. File transfer करवा माटे जे use थाई छे ना क्या छे? File Transfer Protocol FTP. There are so many different protocols which are used in TCP/IP or OSI layer to different work. એટલે કે ઇન્ટરનેટ ઉપર અલગ અલગ જે રીતની લાઈક એક અત્યારની વાત કરીએ તો ફાઇલ ટ્રાન્સફર કરવા માટે FTP નો યુઝ થાય છે. એવી રીતના બીજું ઘણું અવેલેબલ છે અને બીજા ઘણા અવેલેબલ છે પ્રોટોકોલ્સ. બધાનું વર્ક એ રીતના અલગ અલગ છે. આપણે અત્યારે એમાં FTP અને HTTP આ બે ટોપિક સિલેબસમાં આવે છે તો આપણે એ આપણે સમજીએ છીએ. FTP ઇઝ અ સ્ટેન્ડ અલોન ઇન્ટરનેટ પ્રોટોકોલ provides by TCP/IP used for transmitting the files from one host to another. એક કમ્પ્યુટર ઉપરથી બીજા કમ્પ્યુટર ઉપર ફાઇલ સેન્ડ કરવા માટે થઈને TCP/IP માં FTP પ્રોટોકોલ અવેલેબલ છે. ઇટ ઇઝ મેઇનલી યુઝ ફોર ટ્રાન્સફરિંગ ધ વેબ પેજ ફાઇલ્સ ફ્રોમ ધેર ક્રિએટર ટુ ધી કમ્પ્યુટર ધેટ એક્ટ્સ એઝ અ સર્વર ફોર અધર કમ્પ્યુટર્સ ઓન ધી ઇન્ટરનેટ. ક્રિએટર જે છે કંઈ સર્વર ઉપર ફાઇલ રાખે છે, ત્યાર પછી જે કંઈ એક્સેસ કરાવડતો હોય કોઈ પણ યુઝર, ત્યારે એ ફાઇલ જે છે ટ્રાન્સફર કરવાની હોય એના માટે થઈને FTP યુઝ થાય છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝડ ફોર ડાઉનલોડિંગ ધ ફાઇલ્સ ટુ કમ્પ્યુટર ફ્રોમ અધર સર્વર્સ. લાઈક વી આર યુઝિંગ ઇમેલ એન્ડ દેર ઇઝ વી કેન અટેચ ફાઇલ, દેન વી કેન ડાઉનલોડ દેટ ફાઇલ. ઓકે, એટ દેટ ટાઈમ FTP કેન બી યુઝ. ઓર સિમિલરલી લાઈક યુ આર યુઝિંગ ગૂગલ ડ્રાઈવ and when you want to download or upload file, then you can use FTP. yes, we know, we are not selecting that. Technically શું છે કે કોઈ પણ ફાઇલનું વર્ક આ રીતનું કરવાનું હોય ડાઉનલોડ કે અપલોડનું, ત્યારે FTP ઓટોમેટિકલી યુઝ થઈ જતો હોય છે. આપણે કંઈ સિલેક્શન કરવાની જરૂર નથી, પણ ઇન્ટરનલી કેવી રીતના વર્ક થાય છે એના માટેની વાત છે. નેક્સ્ટ વન, ઓબ્જેક્ટિવ્સ ઓફ FTP. ઇટ પ્રોવાઇડ્સ ધ શેરિંગ ઓફ ફાઇલ્સ. It is used to encourage the use of remote computers. And third one is, it transfers the data more reliably and efficiently. Why FTP? Although transferring files from one system to another is very simple and straightforward, but sometimes it can cause problems. For example, two systems may have different file conversions. જરૂરી નથી કે બધા કમ્પ્યુટર સરખા જ હોય. એટલે કે અત્યારે આપણે ઓપરેટિંગ સિસ્ટમની વાત કરી ગયા, એવી રીતના થોડો ઘણો હાર્ડવેરમાં ચેન્જીસ હોઈ શકે. એટલે જે આપણા કોમ્પ્યુટર્સ આવતા હોય છે બધા જ કોમ્પ્યુટર સેમ જ હોય એવું જરૂરી નથી. લાઈક પહેલાના તમે જૂના કોમ્પ્યુટર જુઓ, ઓલ્ડ કોમ્પ્યુટર જુઓ, તો એના તમને થોડાક એ રીતના ડિફરન્ટ કોમ્પ્યુટર હોય. અત્યારના જે છે એ ડિફરન્ટ હશે. અલગ અલગ જનરેશન્સ આવે છે. P4 આવે છે. P3 પહેલાંના હતા, અત્યારે તો યુઝ નથી થતા, પણ એમાં અલગ અલગ જનરેશન્સ આવી ગઈ છે. તો આ બધા જે છે એમાં કંઈક ને કંઈક ઇન્ટરનલી ફાઇલ જે રીતના સ્ટોર થતી હોય એની સિસ્ટમ જે છે એ ડિફરન્ટ હોઈ શકે છે. ટુ સિસ્ટમ્સ મે હેવ ડિફરન્ટ વેઝ ટુ રિપ્રેઝન્ટ ટેક્સ્ટ એન્ડ ડેટા. દેટ ઇઝ ઓલ્સો પોસિબલ. વન મોર થિંગ, ટુ સિસ્ટમ્સ મે હેવ ડિફરન્ટ ડિરેક્ટરી સ્ટ્રક્ચર્સ. Like in one system, that file is stored in C drive, and in other computer, that file is stored in D drive, and subfolders are there. So it may be different directory structure. FTP protocol overcomes these problems by establishing two connections between host. One connection is used for data transfer and another connection is used for the control connection.
ઓકે, એટલે કે એના ટુ પાર્ટ આવે છે. ફર્સ્ટ વન જે છે એ ડેટા ટ્રાન્સફર કરવા માટે થઈ, અને સેકન્ડ વન આવે છે એ કંટ્રોલ કરવા માટે થઈને આવે છે. મિકેનિઝમ ઓફ એફટીપી ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ મિકેનિઝમ, ફર્સ્ટ વન ઇઝ દેર આર ટુ પાર્ટ. વન ઇઝ ક્લાયન્ટ, હિયર વી કેન સી ક્લાયન્ટ, લાઈક હિયર ક્લાયન્ટ કમ્પ્યુટર યુઝર આર એક્સેસિંગ, એન્ડ હિયર વન સર્વર દેટ ઇન દેટ વેબસાઇટ આર સ્ટોર્ડ. લાઈક તમારે એક એક્ઝામ્પલ આપું છું, તમારે કોઈ એક વેબસાઇટ એક્સેસ કરાવડાવી છે, તો એ વેબસાઇટ જે છે સર્વર ઉપર સ્ટોર છે, અને તમારે જે કમ્પ્યુટર ઉપરથી એક્સેસ કરાવડાવશો એને આપણે ક્લાયન્ટ કમ્પ્યુટર કહીશું. એન્ડ અહીંયા જે આપણે યુઝ કરશું, ડેટા ટ્રાન્સફર કરશું, ડેટા કનેક્શન થશે, કંટ્રોલ કનેક્શન હશે, એ બધું ટીસીપી આઈપી થ્રુ હશે. દેટ મીન્સ કે આપણે ઇન્ટરનેટનો જે યુઝ કરતા હોઈએ છીએ એમાં ટીસીપી આઈપીનો યુઝ કરી અને ડેટા ટ્રાન્સફર થતા હશે. The above figure shows the basic model of the FTP. The FTP client has three components: the user interface, control process, and data transfer process. The server has two components: the server control process and the server data transfer process. Okay? There are two types of connections in FTP. First one is control connection. The control connection uses very simple rules for communication. Through control connection, we can transfer a line of command or a line of response at a time. The control connection is made between the control process. Here there is name control, so we can understand to control the data transfer or data connection, we can use control connection. The control connection remains connected during the entire interactive FTP sessions. એટલે કે જે ફાઇલ ટ્રાન્સફર થતી હશે એ ડ્યુરેશનમાં કન્ટિન્યુઅસલી જે છે એ કંટ્રોલ કનેક્શન રહેશે અને એને કંટ્રોલ કરશે, રિસ્પોન્સ આપશે ઓન ધ ટાઈમ. નેક્સ્ટ વન ઇઝ ડેટા કનેક્શન. The data connection uses very complex rules as data types may have varied. The data connection is made between data transfer process. To transfer data, data connection is used and it is more complex. The data connection opens when a command comes for transferring the files. And closes when the file is transferred. એટલે કે જ્યારે ફાઇલ ટ્રાન્સફર થવાની હશે ત્યારે કનેક્શન ઓપન થશે, અને જ્યારે ફાઇલ ટ્રાન્સફર થઈ ગઈ હશે ત્યાર પછી એ કનેક્શન ક્લોઝ થઈ જશે. નેક્સ્ટ વન ઇઝ એફટીપી ક્લાયન્ટ. એફટીપી ક્લાયન્ટ ઇઝ અ પ્રોગ્રામ that implements a file transfer protocol which allows you to transfer files between two hosts on the internet. It's a one type of program. It allows a user to connect to remote host and upload or download the files. It has a set of commands that we can use to connect to a host, transfer the files between you and your host and close the connection. It will be done by different commands of FTP. એટલે કે એફટીપીમાં જે છે એ ડિફરન્ટ ટાઈપના કમાન્ડ્સ આવે છે કે જેના થ્રુ હોસ્ટ સાથે કનેક્ટ થવું, ફાઇલ ટ્રાન્સફર કરવી અને કનેક્શન ક્લોઝ કરવું. યસ, આપણે કોઈ કમાન્ડ કંઈ ટાઈપ કરવાના નથી હોતા કે એવી રીતના કંઈ નથી હોતું. આપણે તો જે જીયુઆઈ બેઝ જે કંઈ ફાઇલ અપલોડ કરતા હોઈએ છીએ, સેન્ડ કરતા હોઈએ છીએ, એ જ હોય છે કે ડાઉનલોડ ઉપર ક્લિક કરતા હોય લિંક ઉપર ત્યારે એ ફાઇલ ડાઉનલોડ થતી હોય. તો એ આપણે કમાન્ડ કંઈ એકચ્યુઅલી પાસ કરવાના નથી હોતા, પણ આપણે જ્યારે જે કંઈ એક્શન પરફોર્મ કરીએ છીએ એના બેઝ ઉપર એ પાસ થઈ જાય છે. ધ એફટીપી પ્રોગ્રામ ઇઝ ઓલ્સો અવેલેબલ એઝ અ બિલ્ટ ઇન કમ્પોનેન્ટ ઇન અ વેબ બ્રાઉઝર. This GUI-based FTP clients make the file transfer very easy. Okay, GUI-based, we are using GUI,
So with that GUI based, we can transfer file very easily and also does not require to remember the FTP commands. Again, I'm repeating this. We no need to type any FTP commands to connection, transfer file or connection close. It will be done. We just need to select file to upload or download, and all the process will be done in background. Advantages of FTP. First one, speed. One of the biggest advantage of FTP is speed. The FTP is one of the fastest way to transfer the files from one computer to another computer. Small files હોય તો એ તરત જ ટ્રાન્સફર થઈ ગઈ હશે. વધારે લાર્જર સાઇઝ હશે, લાઈક અમુક જીબી માં હશે તો એને કદાચ થોડોક ટાઈમ લાગે, પણ આફ્ટર ઓલ ઇટ્સ ડિપેન્ડ ઓન ઇન્ટરનેટ કનેક્શન. તમારું ઇન્ટરનેટનું કનેક્શન કેટલું ફાસ્ટ છે એના ઉપર ડિપેન્ડ કરે છે. નેક્સ્ટ વન, એફિશિયન્ટ. ઇટ ઇઝ મોર એફિશિયન્ટ એઝ વી ડુ નોટ નીડ ટુ કમ્પ્લીટ ઓલ ધી ઓપરેશન્સ ટુ ગેટ ધી એન્ટાયર ફાઇલ. થર્ડ વન ઇઝ સિક્યુરિટી. ટુ એક્સેસ ધ એફટીપી સર્વર વી નીડ ટુ લોગ ઇન વિથ ધ યુઝર નેમ એન્ડ પાસવર્ડ. ધેર ફોર વી કેન સે દેટ એફટીપી ઇઝ મોર સિક્યોર વિધાઉટ યુઝર નેમ એન્ડ પાસવર્ડ. યુઝર કેન નોટ ડાઉનલોડ બટ દેટ ફાઇલ, સો ઇટ્સ મોર સિક્યોર. દેન બેક એન્ડ ફોર્થ મુવમેન્ટ. એફટીપી અલાઉઝ અસ ટુ ટ્રાન્સફર ધ ફાઇલ્સ બેક એન્ડ ફોર્થ. સપોઝ યુ આર અ મેનેજર ઓફ ધ કંપની, યુ સેન્ડ સમ ઇન્ફોર્મેશન્સ ટુ ઓલ ધ એમ્પ્લોઇઝ એન્ડ they all send information back on the same server. Now there are some disadvantages of FTP. The standard requirement of the industry is that all the FTP transmissions should be encrypted. Encrypted format માં જ હોવા જોઈએ, આ એક એનું બેઝિક રિક્વાયરમેન્ટ છે. હાવેવર, નોટ ઓલ ધ FTP પ્રોવાઇડર્સ આર ઇક્વલ એન્ડ નોટ ઓલ ધ પ્રોવાઇડર્સ ઓફર એન્ક્રિપ્શન્સ. So we will have to look out of the FTP providers that provides encryptions. ઘણી વખત FTP માં encryptions જે છે અમુક provide નથી કરતા, તો depends છે કે આપણે ચેક કરવું પડે કે કોણ સપોર્ટ કરે છે encryptions, કે જેનાથી આપણી ફાઇલ જે છે વધારે સિક્યોર રહે. એન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન એટલે શું છે એ આપણે આની પહેલાં એક વખત જોઈ ગયા છે, પણ એકવાર સપોઝ એકવાર ફરીથી કહી દઉં. સપોઝ તમારો પાસવર્ડ જે છે એન્ક્રિપ્શન ફોર્મેટમાં પાસ થતો હોય, તો એમાં શું થતું હોય કે એન્ક્રિપ્શન એટલે કે લાઈક તમે અહીંયાથી એબીસી પાસ કરો છો અને ત્યાં સર્વર સુધી ડેટા જશે, તો ઇન બિટવીન જે નેટવર્ક થ્રુ કનેક્શન છે, જો ઇઝી કોઈ હેક કરશે તો એ આખો પાસવર્ડ એબીસી ટાઈપ કર્યો છે તો રીડ કરી શકશે. પણ એના બદલે આપણે એવું કરીએ કે એમાં ઘણા બધા બીજા કેરેક્ટર્સ એડ કરાવડાવી દઈએ અને સિક્વન્સ છે એ ચેન્જ કરી નાખીએ, નંબર જે છે એમાં વચ્ચે એડ કરાવી દઈએ, તો એનાથી ને આઈડેન્ટિફાઈ નહીં થઈ શકે આમાંથી એકચ્યુઅલી કેટલા કેરેક્ટરનો પાસવર્ડ છે અને કયો પાસવર્ડ છે એ કોઈ જોશે તો એ ખબર નહીં પડે. અને જ્યાં સર્વર હશે ઓર જ્યાં પાસવર્ડ પાસ થયો હશે ત્યાં ડિક્રિપ્ટ થઈ જશે, એટલે કે જે એકચ્યુઅલ ફોર્મેટ હતી એ ફોર્મેટમાં પાછો પાસવર્ડ આવી જશે, તો એ ડિક્રિપ્શનમાં આવી જશે ત્યારે એવું થશે. નેક્સ્ટ ટોપિક, એફટીપી સર્વ્સ ટુ ઓપરેશન્સ, ટુ સેન્ડ એન્ડ રિસીવ લાર્જ ફાઇલ્સ ઓન અ નેટવર્ક. હાવેવર ધ સાઇઝ લિમિટ ઓફ ધી ફાઇલ ઇઝ 2 GB ધેટ કેન બી સેન્ડ. મેક્સિમમ 2 GB ફાઇલ ઇઝ અલાઉડ ટુ ટ્રાન્સફર ફાઇલ વિથ એફટીપી. ઇટ ઓલ્સો ડઝન્ટ અલાઉ યુ ટુ રન સાઇમલ્ટેનિયસલી ટ્રાન્સફર ટુ મલ્ટિપલ રિસીવર્સ. Passwords and file contents are sent in clear text that allows unwanted eavesdropping. So it is quite possible that attackers can carry out the but force attack by trying to guess the FTP password. એટલે કે જે પાસવર્ડને કન્ટેન્ટ છે એ ક્લિયરલી સેન્ડ ક્લિયર ટેક્સ્ટમાં પાસ થતો હોય છે, તો અટેકર્સ જે છે એ ઇઝીલી એક્સેસ કરી શકે. ઇટ ઇઝ નોટ કમ્પિટેબલ વિથ એવરી સિસ્ટમ, દરેક સિસ્ટમ સાથે એ કમ્પિટેબલ નથી. ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલમાં એક આગળ તમને બુકમાં જ આપેલું છે કે થોડા ઘણા પોર્ટ નંબર આપ્યા છે, પોર્ટ નંબર થોડાક ધ્યાનમાં રાખવા જેવા.
લાઈક આપણે ઇન્ટરનેટ જે યુઝ કરીએ છીએ 80 નંબરના પોર્ટ ઉપર યુઝ થાય છે, એવી રીતના ટેલનેટ જે છે એ 23 નંબર ઉપર યુઝ થાય છે, ડોમેઇન છે 53 નંબર પર આપેલું હોય છે. એવી રીતના એફટીપી આવે છે, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, એ 21 ઉપર છે અને એમાં એફટીપી ડેટા જે છે એ 20 પર છે. એવી રીતના ડે ટાઈમ પ્રોટોકોલ છે એનો 13 છે, એસએમટીપી છે એ 25 ઉપર છે, ટાઈમ જે છે એ 37 ઉપર છે ટાઈમ પ્રોટોકોલ. દેન ફિંગર કરીને એક આવે છે પ્રોટોકોલ, એ 79 પર છે. દેન www.http આપણે જે યુઝ કરીએ છીએ એ 80 નંબરના પોર્ટ ઉપર છે. પોપ 3 પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ 3 એનું વર્ઝન 3 એ 110 નંબરના પોર્ટ ઉપર છે અને NNTP દેટ મીન્સ નેટવર્ક ન્યૂઝ ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ 119 પર છે. યસ, 1 માર્ક્સના ક્વેશ્ચન્સ માટે આ પોઈન્ટ ધ્યાનમાં રાખવા જોઈએ કે આમાંથી પોર્ટ નંબર પૂછી શકાય. જનરલી જે વધારે પૂછાતો હોય છે 80 નંબરનો પોર્ટનો પૂછાય જ છે, ઘણી વાર પૂછાયેલો છે અને એ સિવાય પણ કોઈ પણ પૂછાઈ શકે, તો આ એક લિસ્ટ એ ધ્યાનમાં રાખજો. ફૂલ ફોર્મ પણ એમાં સાથે સાથે આવી જાય છે ઘણા. તો 1 માર્ક્સના ક્વેશ્ચન માટે આમ તો કોઈ ફિક્સ નથી હોતું કે પર્ટિક્યુલર ક્વેશ્ચન્સ ક્યાંથી હોઈ શકે, કેમ કે કોઈ પણ ટોપિકમાંથી જે ઇન્ટરનલી કોઈ પણ ડિટેલમાં ટોપિક હોય એમાંથી પૂછી શકાય. પણ જનરલી આ ફૂલ ફોર્મ આવ્યા ટાઈપના કે પોર્ટ નંબર કેવી રીતના એવું વધારે પૂછાતું હોય છે. તમે એના માટે થઈને લાસ્ટ ઇયર્સના પેપર્સ થોડાક સોલ્વ કરજો તો થોડોક આઈડિયા આવશે. ઓકે, નેક્સ્ટ વન ટોપિક સ્ટાર્ટ કરીએ, HTTP હાઈપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. HTTP સ્ટેન્ડ્સ ફોર હાઈપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઇટ ઇઝ અ પ્રોટોકોલ યુઝ ટુ એક્સેસ ધ ડેટા ઓન ધી વર્લ્ડ વાઇડ વેબ. The HTTP protocol can be used to transfer the data in the form of plain text, hypertext, audio, video and so on. Like if we want to transfer image file, we can transfer that file with HTTP, or we can transfer data like text, we can transfer with HTTP protocol. This protocol is known as hypertext transfer protocol because its efficiency that allows us to use in a hypertext environment where there are rapid jumps from one document to another document. In simple words, I am explaining, આપણે બેઝિક વર્ડ્સમાં સાવ સમજીએ, લાઈક એ ટેગ આવી ગયો છે, આપણે હાઇપરલિંક ટેગ પણ એને કહીએ છીએ, HREFમાં હાઇપરલિંક આપીએ છીએ. લાઈક ઇમેજ હોય કે ટેક્સ્ટ હોય એના ઉપર આપણે હાઇપરલિંક અપ્લાય કરી શકીએ છીએ અને એના ઉપર ક્લિક કરીએ ત્યારે એના ઉપરથી બીજું ડોક્યુમેન્ટ ઓપન થાય છે. HTTP is similar to the FTP as it allows transfer the files from one host to another host. Similar to FTP because we have just seen that in FTP that file can be transferred from one computer to another computer. Similarly in HTTP is done. But HTTP is similar than FTP as HTTP uses only one connection. No control connections to transfer the files. That's the difference between them. HTTP is used to carry the data in the form of MIME like format. HTTP ઉપર થી ડેટા આપણે ટ્રાન્સફર કરવો હોય ત્યારે MIME type format આવે છે, આપણે યુઝ કરવાની થશે ખરા પણ નેક્સ્ટ સેમેસ્ટરમાં. HTTP is similar to SMTP as the data is transferred between client and server. Server એટલે કે જ્યાં વેબસાઇટ રાખેલી હશે ત્યાં, અને ક્લાયન્ટ દેટ મીન્સ કે એ જે યુઝર છે એના હશે, એ વેબસાઇટ એક્સેસ કરતા હશે, એ ક્લાયન્ટ કોમ્પ્યુટર થશે ને. તો HTTP ડિફર્સ ફ્રોમ ધી SMTP ઇન ધ વે ધ મેસેજ આર સેન્ટ ફ્રોમ ધી ક્લાયન્ટ ટુ ધી સર્વર એન્ડ ફ્રોમ સર્વર ટુ ધી ક્લાયન્ટ. લાઈક યુઝર ઇઝ રિક્વેસ્ટિંગ એની પેજ, એટ ધ ટાઈમ દેટ મેસેજ વિલ બી પાસ ટુ ધી server from client and similarly server will respond to that request. So now message will be passed from server to the client. SMTP messages are stored and forwarded while HTTP messages are delivered immediately. That's one difference between SMTP and HTTP.
ફીચર્સ ઓફ HTTP ફીચર્સ ઓફ હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ફર્સ્ટ વન ઇઝ કનેક્શન લેસ પ્રોટોકોલ. HTTP ઇઝ અ કનેક્શન લેસ પ્રોટોકોલ. HTTP યસ, વન માર્ક્સ માંથી પેલા પૂછાયેલો છે આ ટોપિક. કનેક્શન વિચ પ્રોટોકોલ ઇઝ કનેક્શન લેસ પ્રોટોકોલ ઓર HTTP ઇઝ અ બ્લેન્ક પ્રોટોકોલ. તો યાદ રાખવા જેવું, HTTP ઇઝ અ કનેક્શન લેસ પ્રોટોકોલ. HTTP ક્લાયન્ટ ઇનિશિયેટ્સ અ રિક્વેસ્ટ એન્ડ વેઇટ્સ ફોર અ રિસ્પોન્ડ ફ્રોમ ધી સર્વર. વેન ધ સર્વર રિસીવ્સ ધ રિક્વેસ્ટ, ધ સર્વર પ્રોસેસિસ ધ રિક્વેસ્ટ એન્ડ સેન્ડ બેક ટુ ધી રિસ્પોન્સ ટુ ધી HTTP ક્લાયન્ટ, આફ્ટર વિચ ધ ક્લાયન્ટ ડિસ્કનેક્ટ્સ ધ કનેક્શન. ધ કનેક્શન્સ બિટવીન ક્લાયન્ટ એન્ડ સર્વર એક્ઝિસ્ટ ઓનલી ડ્યુરિંગ ધ કરન્ટ રિક્વેસ્ટ એન્ડ રિસ્પોન્સ ટાઈમ ઓનલી. This one sentence says that it's a connectionless protocol. Again, I am repeating this. The connection between client and server exists only during the current request and response time only. ફરીથી આ જ વસ્તુ એકવાર એક્સપ્લેન કરું છું. કનેક્શનલેસ પ્રોટોકોલ સમજવું જરૂરી છે આગળ પણ આનું કંઈક અલગ તરીકે અલગ રીતે આનો યુઝ આવશે એટલા માટે. લાઈક કનેક્શન લેસ પ્રોટોકોલ અને કનેક્શન પ્રોટોકોલ બે વચ્ચે શું ફેર પડ્યું? કનેક્શન એટલે કે કન્ટિન્યુઅસલી કનેક્શન હોય, પણ આપણે અહીંયા કનેક્શન લેસ પ્રોટોકોલ છે એટલે કે જ્યારે ડેટા ટ્રાન્સફર કરવાનો છે એટલી વાર માટે થઈને જ કનેક્શન થશે અને ત્યાર પછી કનેક્શન એનું ક્લોઝ થઈ જશે. અગેઇન ફરીથી તમારે ન્યૂ પેજ ઓપન કરવું છે ત્યારે ફરીથી કનેક્શન એસ્ટાબ્લિશ થશે, ડેટા ટ્રાન્સફર થશે, કનેક્શન ક્લોઝ થશે. ધીસ પ્રોસેસ વિલ બી ડન કન્ટિન્યુઅસલી. વેન વી આર રિક્વેસ્ટિંગ, કનેક્શન વિલ બી ડન. Again, data will transfer from server to the client and connection will be closed. So, it's a connectionless protocol. Continuously connection nathi thatu, etla mate ne kevaiche connectionless protocol. Next one is media independent. HTTP protocol is a media independent as data can be sent as long as both the client and server know how to handle the data content. It is required for both the client and server to specify the content type in MIME type header. If we want to transfer one image file, then MIME type should be set. એની જે MIME type આવે છે એ સેટ કરાવડાવવી પડે છે, જે મેં તમને અગેઈન આની પહેલા જ કીધું છે એ જ કહું છું કે MIME type નો યુઝ જે છે આપણે નેક્સ્ટ સેમેસ્ટરમાં તમારે PHP નામનો એક સબ્જેક્ટ આવે છે એમાં કરશું. Next one is stateless. HTTP is a stateless protocol as both the client and server know each other only during the current request. Due to this nature of the protocol, both the client and server do not retain the informations between various requests of the web pages. એટલે ક્લાયન્ટ અને સર્વર જે છે એની કોઈ ઇન્ફોર્મેશન સ્ટોર કરીને નહીં રાખે કે આ જ સર્વર ઉપરથી આ સર્વર ઉપર રિક્વેસ્ટ મોકલી હતી કે આ ક્લાયન્ટ ઉપરથી જ રિક્વેસ્ટ આવી હતી ને આટલી વારથી જે કન્ટિન્યુઅસલી રિક્વેસ્ટ મોકલે છે આ પેજની રિક્વેસ્ટ મોકલી હતી એવું કોઈ જ ડિટેલ્સ નથી રાખતું. એટલા માટે એને કહેવાય છે સ્ટેટલેસ પ્રોટોકોલ. પ્રોસેસ કેવી રીતના થતી હોય છે એ અહીંયા એક્સપ્લેન કરેલું છે ડાયાગ્રામમાં. લાઈક આ એક ક્લાયન્ટ કોમ્પ્યુટર છે કે જ્યાંથી એ વેબસાઇટ એને ઓપન કરાવી છે અને અહીંયા એક સર્વર છે કે જ્યાં વેબસાઇટ હશે. ઇન બિટવીન ઘણા બધા બીજા વચ્ચે સર્વર હોઈ શકે છે, પણ એક આપણે એના થ્રુ કનેક્શન કરીએ છીએ. તો આપણે સૌથી પહેલાં શું કરવાનું? ફર્સ્ટ પ્રોસેસ કે આપણે રિક્વેસ્ટ સેન્ડ કરતા હોય, લાઈક મારે xyz.com કરીને જે પેજ છે એ ઓપન કરાવડાવવું છે, તો એ અહીંયાથી એને રિક્વેસ્ટ કરે છે, એ સર્વરમાં જશે, સર્વર જે છે એ રિસ્પોન્સ આપશે અને રિસ્પોન્સમાં એ એનો ડેટા સાથે પાસ કરશે અને કોમ્પ્યુટર સુધી ડેટા પાસ થશે અને એ ત્યાં આપણને શો થાય છે. HTTP ટ્રાન્ઝિશન્સ. ધ અબોવ ફિગર શોઝ ધ HTTP ટ્રાન્ઝિશન્સ બિટવીન ક્લાયન્ટ એન્ડ સર્વર. આઈ ઓલરેડી એક્સપ્લેન ધીસ. ધ ક્લાયન્ટ ઇનિશિયેટ્સ અ ટ્રાન્ઝિશન્સ બાય સેન્ડિંગ અ રિક્વેસ્ટ મેસેજ ટુ ધી સર્વર. To the server. Again repeating, the client initiates a transaction by sending a request message to the server. The server replies to the request message by sending a response message. That I already explained here. First client send request,
server response to that request. HTTP messages are of two types, request and response. Both the message types follow the same message format. Request message. The request message is sent by the client that consists of a request line, header, and sometimes a body. While in response message, the response message is sent by the server to the client that consists of status line, header, and sometimes a body. આ રીતના જે છે એ મેસેજ પાસ થતો હોય છે રિક્વેસ્ટ અને રિસ્પોન્સ વર્ક આવી રીતે કરે છે એચટીટીપીમાં. ઓકે, તો આપણે અહીંયા એચટીપી અને એફટીપી આ બંને ટોપિક જોયા. બે ટાઈપના પ્રોટોકોલ જે છે તમારા સિલેબસમાં આપેલા છે, બાકી પ્રોટોકોલ્સ તો ઘણા બધા અવેલેબલ છે, પણ એમાંથી આપણે આટલા બે ડિટેલમાં જોવાના છે. ઓકે, આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળનો ટોપિક કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.